મહત્વના સમાચાર લાખણીથી. લાખણીમાં ભાજપ દ્વારા ઉજવણી કરાઈ. ચાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈને ઉજવણી કરાઈ. બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ હાજર રહ્યા હતા. લાખણી બસ સ્ટેન્ડ ઉપર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. લાખણી તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. લાખણીથી મહાદેવ પ્રજાપતિ સાથે ભીમ જતી ગોસ્વામીનો રિપોર્ટ. મિત્રો, આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે 5 રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણી ચાલતી હતી એમાં 5 રાજ્યોની પ્રજાએ જેમાં 4માં ભારતીય જનતા પાર્ટીને અગ્રેસર રાખી છે, પંજાબ સિવાય સમગ્ર ત્યારે 4 રાજ્યોના પ્રજાજનોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે બી તો સમગ્ર હિન્દુસ્તાનમાં જે માહોલ જેમ યુપીનું પહેલેથી ચાલતું હતું કે ફિર છે મોદી યોગી એક બાર, એ જ પ્રજાએ જ્યારે ચરિતાર્થ કર્યું છે યોગીમાં અને નરેન્દ્ર મોદીમાં, જે પ્રદેશની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે દેશના આપણા રાજ્ય અધ્યક્ષ ખાતેથી નડાજી અને જે તે પ્રદેશોના પ્રદેશ અધ્યક્ષોને માન આપીને પ્રજાએ ભારતીય જનતા પાર્ટી પ્રજા માટે જે કામો કર્યા છે એને મિત્રો સમર્થન આપ્યું છે. આ સમર્થન સતત આગળ જ વધે એ પ્રજાજનોને મિત્રો અપીલ કરું છું. મિત્રો ચોક્કસ કહીશ કે ભૂતકાળમાં અત્યારે જુઓ તો ખરા કે કોંગ્રેસનું નામ નિશાન ક્યાંય રહ્યું નથી. પંજાબમાં હાથ આવી છે કોંગ્રેસ નહીં. વિચારો કે જે કોંગ્રેસ વર્ષો સુધી રાજ કર્યું, કોંગ્રેસ કઈ દેખાતી નથી. અને છતાં ક્યાંય ક્યાંય ખોટી વાતો લઈને જયારે લોકો આગળ જતા હોય કે અમે આમ કરશું, તેમ સત્તા ઉપર હતા ત્યારે પ્રજા માટે કઈ કર્યું નથી. મારે તો દેશના ખેડૂતોને કેવું છે અને જે ક્ષેત્રમાંથી આવું છું બનાસવાસીઓને અને રાજ્યના ખેડૂતોને કેવું છે કે જે પાણીની ડિમાન્ડ છે એ કોંગ્રેસ હતી ત્યારે એમણે પીવાનું પાણી પણ નથી આપ્યું. અને અત્યારે તમારી વાત લઈને તમે જ્યારે પડખે જતા હો, મિત્રો નરેન્દ્ર મોદી ન હોય તો પાણી મળે નહીં. પાણી બતાવ્યું છે એટલે પાણી માગો છો. એટલે નરેન્દ્ર મોદીની આગેવાની રીતે ત્યારે મિત્રો સમગ્ર પ્રજાજનો જે રીતે આ રીતે દેશના બજેટમાં પણ નદીઓને નાથવાનું કામ કર્યું છે, નર્મદા હોય, સુજલામ, સુફલામ હોય અને બનાસકાંઠા માટે જેમ હરાજથી શીપુ અને કસરાથી દાંતીવાડાની પાઇપલાઇન અને સાથે સાથે ડિંડોળથી જે મુક્તેશ્વર સુધીની પાઇપલાઇનનો પણ ચાલુ ચાલતી બજેટમાં સમાવેશ થયો છે, જે સુજલામ સુફલામમાં પણ વધારાના આયોજનના ભાગરૂપે પણ જે સમાવેશ થયો છે પ્રજાજનો માટે સરકારની પસંદ છે. સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું. પાર્ટીના કાર્યકર્તાઓએ સરકારની વાત ઘર ઘર સુધી પહોંચાડી પ્રજાએ જ એને સમર્થન આપ્યું. અને અત્યારે ત્યારે 4 રાજ્યોમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી રહ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા, આભાર.